અમરેલીના ધારી પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. ધારીના ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો, જેના કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે અને નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો છે. ભારે વરસાદના પગલે પુલ પર પાણી ફરી વળ્યા હતા. અમરેલીના વડિયા પંથકમાં 8 દિવસના વિરામ બાદ વરસાદ નોંધાયો. વડિયાના તોડી ગામમાં સારો વરસાદ પડ્યો છે. આ પંથકમાં 1.5 કલાક સુધી વરસાદ અવિરત વરસ્યો હતો. પોરબંદરમાં સુરુચિ સ્કૂલના ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાયા. વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ પાણીમાં ચાલીને શાળામાં જવાનો વારો આવ્યો. વરસાદને બંધ થયાને એકાદ અઠવાડિયું થઈ ગયું છે. આમ છતાં શાળાના ગ્રાઉન્ડમાંથી વરસાદી પાણીનો નિકાલ થયો જ નથી. ગીર સોમનાથમાં બસમાં મુસાફરી કરતી યુવતીના ફોટોગ્રાફ પાડીને હેરાન કરનાર શખ્સને યુવતીઓએ જોરદાર પાઠ ભણાવ્યો હતો. મોબાઈલથી ફોટા પાડનાર યુવકને બે યુવતીઓએ બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો. બસ સ્ટેન્ડની બહાર જ શખ્સોની બંને યુવતીઓએ ધોલાઈ કરી હતી. અમદાવાદમાં બેજલપુર પોલીસ ચોકી પાસેથી મૃત હાલતમાં નવજાત બાળક મળી આવ્યું. ગોકુલધામ સોસાયટીની પાસે કચરા પેટીમાંથી ત્યજી દેવાયેલું બાળક દેખાતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. બાળકના ગળાના ભાગે ઈજાના નિશાન પણ જોવા મળ્યા હતા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીને મોટી સફળતા મળી. મોબાઈલ રિચાર્જમાં ઊંચા વળતર લાલચ આપીને 28 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરનાર એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે. આરોપી કૌભાંડ આચરી વિદેશ ફરાર થવાની ફિરાકમાં જ હતો. સુરતમાં પાંડેસરામાં લૂંટ જેવા ગુનાઓમાં સંડોવાયેલી ટોળકીના 4 સાગરીતો પકડી પડાયા છે. બાતમીના આધારે પોલીસે શખ્સોને પકડી પાડ્યા હતા. પોલીસે મોટરસાયકલ, 17 મોબાઈલ ફોન, સોનાના ઘરેણાં, ઘાતક હથિયાર સહિત 1.14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. મહેસાણાના ઊંઝાના દાસજ ગામે તસ્કર ત્રાટક્યા હતા. ત્રાટકેલા તસ્કરો સીસીટીવીમાં કેદ ન થાય તે માટે તેઓએ કેમેરા, ડીવીઆર સહિત એટીએમ મશીન પણ ઉઠાવી ગયા છે. સ્થાનિક પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં પોલીસે એક શખ્સને પકડી પાડ્યો છે. પ્રેમ પ્રકરણમાં લગ્નની લાલચ આપીને કિશોરી પર બળાત્કાર થયો હતો, તો પકડી પડાયેલા શખ્સ સામે અગાઉ પણ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે. આણંદની સબ જેલમાં કેદીનું મોત થઈ ગયું. રાહુલ ભરવાડ નામના કેદીને ગુરુવારે ઝઘડાના કેસમાં ટાઉન પોલીસ સ્ટેશન લવાયો હતો. જામીન ન મળતા તેને સબ જેલમાં મુકાયો હતો. જોકે કેદીના મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ આવશે ત્યારબાદ સામે આવશે. સુરતના ભટાર વિસ્તારમાં ડામર ચોરી થવાની ઘટનાને લઈને કમિશનરે સમગ્ર તપાસ વિજિલન્સને સોંપી દીધી છે. મહત્વપૂર્ણ છે કે હોટ મિક્સ પ્લાન્ટમાં ડામરની ચોરી કરતા વિડીયો સાથે કોર્પોરેટર વિજય પાનસુરિયાએ કમિશનરને ફરિયાદ કરી હતી. સુરતના ડિંડોલી વિસ્તારમાં એક રિક્ષામાં ખેંચોખીંચ વિદ્યાર્થીઓને લઈ જવામાં આવતો હોવાનો વિડીયો સામે આવ્યો છે. જીવના જોખમે વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડાયા હતા. નવા ટ્રાફિક નિયમોના દંડ ભરવા અઘરા છે, આમ છતાં આવી બેદરકારી ક્યાં સુધી ચાલશે આ એક મોટો પ્રશ્ન છે. અમરેલીના રાજુલાના ખાંભામાં વૃદ્ધ મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો. મુંજીયાસર ગામથી 1 કિલોમીટર દૂર વૃદ્ધ મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટના બાદ આસપાસના લોકોમાં ભયનો માહોલ પણ ફેલાયો હતો. અમદાવાદમાં જીવરાજ પાર્કમાં રોડ બેસી જતા ડમ્પર ફસાઈ ગયું હતું. ડમ્પરને કાઢવા માટે કોર્પોરેશનના કર્મચારીઓએ કામગીરી શરૂ કરી હતી. વડોદરામાં પણ સયાજીનગર ગૃહ પાસે ભૂવો પડ્યો હતો. રોડની સાઈડમાં ભૂવો પડતા લોકોને હાલાકી પડી હતી. મહત્વપૂર્ણ છે કે અકોટા વિસ્તારમાં અગાઉ પણ નાના મોટા અનેક ભૂવાઓ પડી ચૂક્યા છે. અમદાવાદના શાહીબાગમાં રેલવે ટ્રેક પાસે આવેલા નીલમ ફ્લેટના 3જા માળમાં છતનો ભાગ ધરાશાયી થયો. આ ઘટનાના પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ફ્લેટ પાસેથી પસાર થતી ટ્રેનના વાઇબ્રેશનના કારણે આ ઘટના ઘટી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. જોકે ઘટનામાં જાનહાનિના સમાચાર નથી. ભરૂચમાં ગબદી બજાર વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગને લઈને તપાસ કરનાર પાલિકાની ટીમ સ્થાનિકોના રોષનો શિકાર બની. નર્મદા પૂરના કારણે લાંબા સમય બાદ માર્કેટ બંધ રહ્યા પછી કાર્યવાહીથી સ્થાનિકોમાં ભારોભાર રોષનો માહોલ જોવા મળ્યો હતો.